नमस्कार मित्रों, आज आप रिसर्च मेथोडोलॉजी में सैम्पलिंग प्रोसिजर पर बात करशू। आज आप जो टॉपिक्स कवर करशू स्लाइड्स पर आप जोईशू पॉप्युलेशन एटले शू, क्वांटिटेटिव अने क्वालिटेटिव रिसर्च में सैम्पलिंग केवी रीते करी शकाय, सैम्पलिंग ना प्रकार क्या छे अने सैम्पल नी साइज केटली होवी जोईए, सैम्पलिंग में केवा प्रकारनी भूलो थई शके। सैम्पलिंग एटले के द प्रोसेस ऑफ सिलेक्टिंग अ नंबर ऑफ इंडिविजुअल्स फॉर अ स्टडी इन सच अ वे देट द इंडिविजुअल्स रिप्रेजेंट द लार्जर ग्रुप फ्रॉम विच दे वेर सिलेक्टेड। एटले के जे सैम्पल्स आपणे लईए छीए ए सैम्पल्स ने आपणे आपणा रिसर्च माटे जे लोकोनी पासेथी आपणे उत्तर लेवाना छे, जे लोकोनी पासेथी आपणे आपणा ओपिनियन लेवाना छे, ए लोकोने आपणे जे सिलेक्ट करीए छीए ए प्रोसिजर केवा प्रकारनी होवी जोईए। जे सैम्पल्स आपणे લઈએ છીએ એ સેમ્પલ્સ સામાન્ય રીતે આપણે જેમાંથી લઈએ છીએ એને વ્યાપ વિશ્વ અથવા તો પોપ્યુલેશન કહેવામાં આવે છે। એ લાર્જર ગ્રુપ છે કે જેમાંથી આપણે ઇન્ડિવિડ્યુઅલ્સ અથવા તો સેમ્પલ્સને પસંદ કરીએ છીએ। સેમ્પલિંગનો હેતુ શું છે? આપણે શા માટે સેમ્પલ લેવા જોઈએ? શા માટે આપણે સેન્સસ ન કરી શકીએ? એટલે કે જેની ઉપર આપણે રિસર્ચ કરવા માગીએ છીએ એ ગ્રુપ અથવા તો એ વ્યક્તિઓ અથવા તો એ લોકો ઉપર, એ બધાને આપણે શા માટે ન લઈ શકીએ? તો ટુ ગેધર ડેટા અબાઉટ ધ પોપ્યુલેશન ઇન ઓર્ડર ટુ મેક એન ઇન્ફરન્સીસ ધેટ કેન બી જનરલાઇઝડ ટુ ધ પોપ્યુલેશન। હવે પોપ્યુલેશન કોને કહેવામાં આવે અથવા તો પોપ્યુલેશન એટલે તો એટલે શું? આઇડેન્ટિફાય ધ ગ્રુપ ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક્સ ટુ વિચ ધ ફાઇન્ડિંગ્સ ઓફ ધ સ્ટડી વિલ બી જનરલાઇઝડ, જેને આપણે ટાર્ગેટ ગ્રુપ કહીએ છીએ અથવા તો ટોટલ જે વ્યક્તિઓ છે અથવા તો સમાજ છે અથવા તો ગ્રુપ છે જેની ઉપર આપણે સંશોધન કરવા માગીએ છીએ, એ ટાર્ગેટ પોપ્યુલેશન છે એ આઈડિયલ હોવું જોઈએ। પણ આપણે આઈડિયલી બધાને એક સાથે બધાની પાસેથી માહિતી એકત્ર ન કરી શકીએ, એટલે આપણે એક્સેસિબલ અથવા તો અવેલેબલ પોપ્યુલેશન છે એને આપણે લઈએ છીએ ને એનું આપણે સિલેક્શન કરીએ છીએ। સેમ્પલિંગ પ્રોસેસ કેવી હોવી જોઈએ? સેમ્પલને આધારે પોપ્યુલેશન નક્કી થાય અને જનરલાઇઝેશન થાય એને સેમ્પલિંગ પ્રોસિજર ન કહેવાય। પોપ્યુલેશનની અંદરથી કેટલાક રિપ્રેઝેન્ટેટિવ નમૂનાને આપણે સેમ્પલ તરીકે લઈએ અને એના આધારે આપણે જો જનરલાઇઝ સ્ટેટમેન્ટ કરી શકીએ તો એ જે સેમ્પલિંગ પ્રોસિજર છે એને સાચી સેમ્પલિંગ પ્રોસિજર કહી શકાય। હવે સેમ્પલિંગ પોપ્યુલેશનની જો આપણે વાત કરતા હોઈએ તો થિયોરેટિકલી પોપ્યુલેશન કોને કહેવાય? કે જે સમસ્યા ઉપર કે જે પ્રોબ્લેમ ઉપર આપણે સંશોધન કરવા માગીએ છીએ એ પ્રોબ્લેમ અથવા તો એ સમસ્યા હોય એવા આખા ગ્રુપને અથવા તો સમાજને કે કમ્યુનિટીને થિયોરેટિકલી આપણે પોપ્યુલેશન અથવા તો વ્યાપ વિશ્વ કહી શકીએ। પણ એ વ્યાપ વિશ્વમાંથી આપણે જેને આપણા સ્ટડી માટે અથવા અભ્યાસ માટે આપણા વ્યાપ વિશ્વમાં સમાવેશ કરતા હોઈએ એને સ્ટડી પોપ્યુલેશન કહેવામાં આવે, અને એ સ્ટડી પોપ્યુલેશનમાંથી આપણને ઉપયોગી હોય અથવા આપણે જેની પાસેથી ડેટા એકત્ર કરવા માગીએ છીએ એવા લોકોને અથવા એવી વ્યક્તિઓને અથવા એવા ઉત્તરદાતાઓને આપણે પસંદ કરીએ તો એને કહેવામાં આવે સેમ્પલ્સ, અને એ સેમ્પલ્સ આપણે જે પદ્ધતિથી પસંદ કરીએ છીએ એને સેમ્પલિંગ પ્રોસિજર કહેવામાં આવે। એક્ઝેક્ટલી સેમ્પલ એટલે શું? સેમ્પલ એટલે કે એવા પ્રકારનો પોપ્યુલેશનનો સબસેટ જેને આપણે રેન્ડમલી પ્રોબેબિલી અથવા નોન પ્રોબેબિલિટીની મેથડ વડે પસંદ કરી શકતા હોઈએ અથવા તો સંભાવના દ્વારા અથવા તો ચોક્કસપણે કોઈ હેતુપૂર્વક આપણે સેમ્પલ અથવા તો સેમ્પલિંગ પ્રોસિજર કરતા હોઈએ। હવે બે પ્રકારની સંશોધન પદ્ધતિ હોય છે। એક સંશોધન પદ્ધતિ છે જેને ક્વોન્ટિટેટિવ રિસર્ચ મેથડ કહેવામાં આવે, જેમાં આપણને જે જવાબ મળે છે અથવા તો ઉત્તર મળે છે એ સંખ્યાની અંદર અથવા તો જથ્થાની અંદર મળે છે। ક્વોન્ટિટેટિવ રિસર્ચર છે એને કેટલાક પ્રશ્નોના જવાબ જોઈતા હોય છે, એટલે કે ધારો કે એવું ઈચ્છે છે કે આઈ વોન્ટ ટુ નો અબાઉટ દેટ શા માટે કોઈ વસ્તુ બને છે, આઈ રિયલી સ્પેન્ડ અ લોટ ઓફ ટાઈમ વન્ડરિંગ હાઉ ટુ મેઝર દેટ, કોઈ વસ્તુનું મેઝરમેન્ટ કરવા માટે એ વિચાર કરતો હોય છે, એ ઘણીવાર એવો વિચાર કરતો હોય છે કે આવા પ્રકારની પેટર્ન શા માટે સમાજમાં જોવા મળે છે, આઈ વોન્ટ ટુ મેક
sure that others can repeat my findings. એટલે કે એણે જે સંશોધન કર્યું છે એના ઉપર બીજા કોઈ લોકો સંશોધન કરી શકે એવું એ ઈચ્છતા હોય છે. તો એના માટે જો આપણે જનરલાઇઝેશન કરવા માગતા હોય વ્યાપ વિશ્વ ઉપર, રેન્ડમ ઇવેન્ટ્સને આપણે જો એના ઉપરથી કોઈ ધારણા લેવા માગતા હોય, અથવા તો આપણે કોઈ બે વસ્તુને કમ્પેર કરવા માગતા હોય, તો આપણા માટે રેન્ડમ પ્રોબેબિલિટી સેમ્પલિંગ છે એ સૌથી વધારે યોગ્ય હોઈ શકે. કેટલાક ક્વોલિટેટિવ રિસર્ચ હોય કે જેમાં આપણને જવાબ છે એ સંખ્યાની અંદર ન મળતા હોય પણ ગુણાત્મક જવાબ મળતા હોય, એમાં કેટલાક લોકો એવું વિચારતા હોય કે આઈ વોન્ટ ટુ સી ધ વર્લ્ડ થ્રુ ધ આઈઝ ઓફ માય રિસ્પોન્ડન્ટ્સ, એટલે કે લોકોનો ઓપિનિયન જોવા માગતા હોય કે લોકો કોઈ વસ્તુને કેવી રીતે જોવે છે. એ કેટલીક વખત કોઈ વસ્તુને કે કોઈ ડિટેલ્સ છે એને ડિસ્ક્રાઇબ કરવા માગતા હોય, એનું વર્ણન કરવા માગતા હોય. કેટલીક વખત આઈ વોન્ટ ટુ શો હાઉ સોશિયલ ચેન્જ અકર્સ, આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન હાઉ થિંગ્સ કમ ટુ બી. કેટલીક વખત એ લોકો જે સોસાયટીમાં ચેન્જીસ જોવા મળે છે એ શા માટે ચેન્જીસ છે એ જોવા માગતા હોય, અને કેટલીક વખત પોતાનું જે સંશોધન છે એને સમાજમાં એપ્લિકેબલ કેવી રીતે કરી શકાય એના વિશે વિચારતા હોય. તો સોશિયલી જે વસ્તુઓ એને જોવા મળે છે એના ઉપરથી કોઈ એક ધારણા લેવા માગતા હોય, કેટલીક વાર રેન્ડમાઇઝ્ડ ઇવેન્ટ હોય ક્યાંક ક્યાંક જોવા મળતી હોય એને સમાજ સાથે શું રિલેવન્સ છે કે ઇરિલેવન્સ છે એને જોવા માગતા હોય. પ્રોબેબિલિટી સેમ્પલિંગ છે એ એક્સપેન્સિવ હોય છે અને થોડીક ઇનએફિશિયન્ટ પણ હોય છે. તો ક્વોલિટેટિવ સેમ્પલિંગ અથવા તો ક્વોલિટેટિવ સંશોધન કરવા માગતા હોય એ લોકો સામાન્ય રીતે નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ છે એ પ્રોસિજરનો ઉપયોગ કરતા હોય. હવે પ્રોબેબિલિટી સેમ્પલિંગની જો આપણે વાત કરીએ તો એમાં મુખ્ય ચાર પ્રકાર છે, સિમ્પલ રેન્ડમ, સિસ્ટેમેટિક રેન્ડમ, સ્ટ્રેટિફાઈડ અને મલ્ટીસ્ટેજ અથવા તો ક્લસ્ટર અથવા ઝૂમખા પદ્ધતિ. નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગની વાત કરીએ તો કન્વિનિયન્સ સેમ્પલિંગ છે, સ્નોબોલ સેમ્પલિંગ છે, કોટા સેમ્પલિંગ છે અને થિયોરેટિકલ સેમ્પલિંગ છે એની વાત કરીએ. હવે એક પછી એક સેમ્પલિંગ પ્રોસિજર જો આપણે લઈએ તો સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગની વાત કરીએ તો આપણે જે પોપ્યુલેશન ઉપર અથવા આપણું વ્યાપ વિશ્વ છે એ વ્યાપ વિશ્વમાંથી આપણે કેટલાક સેમ્પલ્સને, કેટલાક નમૂનાને, કેટલીક વ્યક્તિઓને રેન્ડમલી એમાંથી સિલેક્ટ કરીએ છીએ એને રેન્ડમ સેમ્પલિંગ કહેવાય. પણ એમાં એક વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવું પડે કે આપણું આખું જે વ્યાપ વિશ્વ છે અથવા પોપ્યુલેશન છે એને આપણે રેન્ડમ નંબર આપવા પડે અને પછી એમાંથી આપણે રેન્ડમ સિલેક્શન કરવું પડે. જો આપણે 1000 વ્યક્તિનું સિલેક્શન કરવા માગતા હોઈએ અને આપણું વ્યાપ વિશ્વ છે એ 10000નું હોય તો 1 થી 10000ના રેન્ડમ ટેબલ્સ જે આવે છે એમાંથી આપણે રેન્ડમલી 1 થી 1000ને લેવા પડે. એનો એક ફાયદો છે કે સામાન્ય રીતે બહુ સરળતાથી આ રેન્ડમ સેમ્પલિંગ પ્રોસિજર કરી શકાય છે, અને બીજું છે કે એમાં પોપ્યુલેશન અથવા તો સેમ્પલિંગ મેથડનો બહુ ઓછામાં ઓછું નોલેજ હોય તો પણ આપણે આ પદ્ધતિથી સેમ્પલિંગ પ્રોસિજર કરી શકીએ છીએ. એનો ડિસએડવાન્ટેજની વાત કરીએ અથવા તો એનો ગેરફાયદો એ છે કે આપણને પોપ્યુલેશનના મેમ્બરના દરેકના નંબર અથવા તો નામ ખબર હોવી જોઈએ. કેટલીક વાર એવું થાય કે આપણે જેનું રેન્ડમ સિલેક્શન કરીએ છીએ એ વ્યક્તિઓ કાં તો અંડર એસ્ટિમેટ હોય અથવા તો ઓવર રિપ્રેઝેન્ટેટિવ હોય, અને કેટલીક વાર આપણે બધા જ સિલેક્ટેડ સેમ્પલ સુધી પહોંચી શકતા નથી. બીજી જે પદ્ધતિ છે એ સિસ્ટેમેટિક રેન્ડમ સેમ્પલિંગ પદ્ધતિ છે. સિસ્ટેમેટિક રેન્ડમ સેમ્પલિંગ પદ્ધતિમાં પણ આપણે રેન્ડમ નંબરના ટેબલ્સનો ઉપયોગ કરવો પડે, પણ એમાં એક વસ્તુ એ છે કે આપણે જે સેમ્પલિંગ પ્રોસિજર કરીએ છીએ, ધારો કે 10000 રેન્ડમ નંબર છે તો આપણે 10000મો નંબર લઈ લઈએ અથવા 100મો નંબર છે અને આપણે જો સેમ્પલ તરીકે લઈએ તો એક પ્રકારની સિસ્ટેમેટિક રેન્ડમ સેમ્પલિંગ મેથડ કહેવામાં આવે, અને એમાં આપણી પાસે જે સેમ્પલ્સ છે અથવા તો પોપ્યુલેશન છે એ પોપ્યુલેશનને દરેકને આપણે નંબર આપવા પડે અથવા તો દરેકને આપણે નામ આપવા પડે અને એમાંથી ચોક્કસ સમયગાળાના અંતરે આપણે સેમ્પલ્સને પસંદ કરવા પડે. પણ આના પણ ફાયદા અને ગેરફાયદા છે. સેમ્પલ સિલેક્શન છે એ સિમ્પલ છે કે આપણે નક્કી કરી નાખીએ કે 100મો સેમ્પલ છે, 100મો નંબર છે આપણું સેમ્પલ હશે. પણ એનો ડિસએડવાન્ટેજ એ છે, ધારો કે કોઈ મશીનની અંદર આપણે, કોઈ કંપની છે જે વીજળીના બલ્બ બનાવે છે અને એ વીજળીના બલ્બનું ક્વોલિટી કંટ્રોલ ચેકિંગ થાય છે અને એ લોકો સિસ્ટમેટિક સેમ્પલિંગથી ક્વોલિટી કંટ્રોલ ચેક કરે છે અને એ લોકો નક્કી કરે છે કે 10000મો બલ્બ છે એની ક્વોલિટી ચેક કરવી, અને કદાચ મશીનમાં એવી કંઈક ખામી હોય કે દર
હજારમો બલ્બ છે એ ખામીવાળો નીકળે તો કદાચ એવું પણ બને કે એમને એમ જ થાય કે આ બધા બલ્બ છે એ ખામીવાળા છે. એટલે સિસ્ટમેટિક રેન્ડમ સેમ્પલિંગની એક એ પણ ડિસએડવાન્ટેજ અથવા તો ગેરલાભ છે કે એમાં દરેકને ઇક્વલ ચાન્સ નથી મળતો, અને જો કદાચ પીરિયોડિકલ ઓર્ડરથી કોઈ વસ્તુમાં કોઈ ખામી અથવા રિપ્રેઝન્ટેટિવનેસ આવતી હોય, ધારો કે આપણે એવું નક્કી કરીએ કે કોઈ સોસાયટી છે એના સોસાયટીમાં રહેતા લોકોનો સર્વે કરવો છે, અને સોસાયટીમાં રહેતા લોકોમાં આપણે એવું નક્કી કરીએ કે દરેક સોસાયટીના કોર્નરનું મકાન છે આપણે પસંદ કરીએ, તો કોર્નરના મકાનવાળાને બે રોડ મળતા હોય અને વચ્ચેના મકાનવાળાને એક રોડ મળતો હોય, તો એવું બને કે કોર્નરના મકાનવાળાની રિપ્રેઝન્ટેટિવનેસ છે એ થોડીક જુદી હોઈ શકે. ત્રીજા પ્રકારનું સેમ્પલિંગ મેથડ છે એ છે સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ અથવા તો સ્તરીકૃત સેમ્પલિંગ પ્રોસીજર. એમાં પણ આપણે દરેકને રેન્ડમ નંબર તો આપવા જ પડે છે, પણ રેન્ડમ નંબરને આપણે થોડાક ગ્રુપની અંદર વહેંચી દઈએ છીએ. ધારો કે આપણે કોઈ પ્રાઇમરી સ્કૂલના બાળકો ઉપર કામ કરવા માગતા હોઈએ તો મ્યુનિસિપાલિટીની શાળાઓ છે એને આપણે એક ગ્રુપમાં રાખીએ, અને સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ છે એને આપણે બીજા ગ્રુપમાં રાખીએ, અને ગ્રાન્ટીન એડ શાળાઓ છે એને આપણે ત્રીજા ગ્રુપમાં રાખીએ, અને ત્રણેય ગ્રુપમાંથી આપણે સિસ્ટમેટિક સેમ્પલિંગ મેથડથી દરેક ક્લાસના 10મા નંબરનું કે 20મા નંબરનું કે 30મા નંબરનું બાળક છે એને આપણે સેમ્પલિંગ પ્રોસીજરમાં લઈએ, તો સ્તરીકૃત સેમ્પલિંગ પદ્ધતિ એ થઈ કહેવાય. પણ આ પદ્ધતિમાં પણ આપણે જો એના ફાયદા જોઈએ તો આ પ્રિસાઇઝ સેમ્પલિંગ છે, એટલે કે થોડું ઘણું આપણે આપણને જેવા ડેટા જોઈએ છે, આપણને જેવી માહિતી જોઈએ છે એને આધારે આપણા જે પોપ્યુલેશન છે અથવા તો વ્યાપ વિશ્વ છે એને આપણે થોડાક ગ્રુપમાં વહેંચીએ છીએ, અને એ ગ્રુપમાં વહેંચાવાને કારણે એકલા રિપ્રેઝન્ટેટિવ સેમ્પલ્સ આવવાને બદલે અથવા તો એકલા કોઈ એક ગુણધર્મ દર્શાવતા હોય એવા સેમ્પલ આવવાને બદલે આખા જે પોપ્યુલેશન છે એના આપણને સેમ્પલ્સ મળી શકે છે. એનો બીજો એક ગેરફાયદો એ છે કે દરેક પોપ્યુલેશન મેમ્બર્સના નંબર અથવા તો નામ આપણને ખબર પડવી જોઈએ, અને સાથોસાથ દરેક સિલેક્ટેડ સેમ્પલ સુધી આપણને પહોંચવામાં મુશ્કેલી પડે છે. અને ત્રીજી વસ્તુ કે વ્યાપ વિશ્વના દરેક સદસ્યના નામ અથવા નંબર આપણી પાસે હોવા જોઈએ. ચોથી જે સેમ્પલિંગ મેથડ છે રેન્ડમ સેમ્પલિંગ પ્રોબેબિલિટી સેમ્પલિંગમાં એ છે મલ્ટી સ્ટેજ ક્લસ્ટર સેમ્પલિંગ પદ્ધતિ અથવા તો બહુ સોપાની ઝૂમખા પદ્ધતિ. હવે બહુ સોપાની ઝૂમખા પદ્ધતિ છે એ સામાન્ય રીતે પ્રોબેબિલિટી સેમ્પલિંગની અંદર લોકો સૌથી વધારે પસંદ કરે છે, કારણ કે આપણે જેવા પ્રકારના સેમ્પલ્સ અથવા તો નમૂના જોઈએ છીએ, આપણે આપણા ઉત્તરદાતા પાસેથી જેવા પ્રકારના માહિતી એકત્ર કરવા માગીએ છીએ એવા પ્રકારની માહિતી આપણે આખા પોપ્યુલેશનને ક્લસ્ટર્સ અથવા તો ઝૂમખાની અંદર વહેંચી દઈએ, અને પછી એ ઝૂમખાની અંદર પણ આપણે ત્રણ કે ચાર તબક્કા રાખીએ, અને પછી આપણે જેનું સિલેક્શન કરીએ તો કદાચ મલ્ટી સ્ટેજ ક્લસ્ટર સેમ્પલિંગ મેથડ છે એ આપણે વધારે સારી રીતે મેળવી શકીએ. ઉદાહરણ તમને જો આપું તો સામાન્ય રીતે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે એડોલેસન્ટ ગર્લ્સ છે અથવા તો જે તરુણ વયની છોકરીઓ છે દીકરીઓ છે એમાં સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ગુજરાતની અંદર તરુણીઓ જે છે એમાં હિમોગ્લોબિન ઓછું હોય છે. તો એમાં હિમોગ્લોબિન ઓછું કેમ છે એના ઉપર જો આપણે સંશોધન કરવા માગતા હોઈએ તો આપણે જો મલ્ટી સ્ટેજ ક્લસ્ટર સેમ્પલિંગ મેથડ કરવા માગતા હોઈએ તો આપણે જે જિલ્લાની અંદર અથવા જે તાલુકામાં કે જે ગામમાં આપણે સંશોધન કરવા માગતા હોઈએ તો આખું આપણું વ્યાપ વિશ્વ છે એને આપણે ડિસ્ટ્રિક્ટની અંદર ઝૂમખામાં વહેંચી દઈએ, અથવા આપણે કોઈ એક ડિસ્ટ્રિક્ટ ઉપર કામ કરવા માગીએ છીએ તો આખા ડિસ્ટ્રિક્ટને આપણે તાલુકામાં વહેંચી દઈએ, એના ક્લસ્ટર્સ થઈ ગયા. તાલુકાની અંદર આપણે મલ્ટી સ્ટેજ એટલે કે બહુ સોપાની જો પદ્ધતિ અપનાવવી હોય તો દરેક તાલુકાને ગામની અંદર વહેંચી દઈ, દરેક ગ્રામ્ય વિસ્તારની શાળાઓ છે એને સરકારી શાળાઓ અર્ધ સરકારી શાળાઓ અને સેલ્ફ ફાઇનાન્સ અથવા તો જે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ચાલે છે એવી શાળાઓમાં ત્રણ તબક્કામાં વહેંચી દઈ, અને એ શાળાઓમાં ભણતી દીકરીઓનો જો આપણે અભ્યાસ કરીએ અને એની અંદર પણ
આપણે પાછા મલ્ટી સ્ટેજ જો ઉપયોગ કરીએ એટલે કે આપણે એની અંદર પણ હાયર ઇન્કમ ગ્રુપ, લોઅર ઇન્કમ ગ્રુપ અને મિડલ ઇન્કમ ગ્રુપ એટલે કે આવકને આધારે ત્રણ પાછા તબક્કા પાડી દઈને દરેક ગ્રુપમાંથી, દરેક ઝુમખામાંથી આપણે 10-10 બાળકીઓનો અભ્યાસ કરીએ તો કદાચ આપણે જે માહિતી જોઈએ છે એવા પ્રકારની માહિતી આપણે મેળવી શકીએ. પણ એના પણ ફાયદા અને ગેરફાયદા છે. મલ્ટી સ્ટેજ જે અથવા તો ઝુમખા પદ્ધતિ છે એ સૌથી વધારે અસરકારક છે. આપણે બધા જ પોપ્યુલેશન અથવા તો વ્યાપ વિશ્વના નામની અથવા નંબરની જરૂર નથી પડતી. આપણને કોઈ પણ જગ્યાએ જવા માટે ટ્રાવેલિંગનો જે ખર્ચ છે અથવા તો ટ્રાવેલિંગનો જે અગવડતા છે એ ઓછી પડે છે. અને સામાન્ય રીતે શૈક્ષણિક સંશોધન માટે આ સૌથી વધારે સ્યુટેબલ પદ્ધતિ છે. પણ એમાં પણ એક ગેરફાયદો છે કે ફ્યુઅર સેમ્પલિંગ પોઈન્ટ્સ મેક ઇટ લેસ લાઇક ધેટ ધ સેમ્પલ ઇઝ રિપ્રેઝન્ટેટિવ. આપણે જેટલા ઝુમખા અથવા જેટલા મલ્ટી સ્ટેજીસ એના ઓછા કરતા જઈએ એમ એની રિપ્રેઝન્ટેટિવનેસ છે એ ઘટતી જાય. એટલે કે આપણે એના વેરિયેબલ્સ અથવા તો ચલ જેને કહેવામાં આવે એ જો વધારે રાખીએ તો કદાચ આપણે મલ્ટી સ્ટેજ ક્લસ્ટર સેમ્પલિંગ પદ્ધતિ છે એ વધારે સારી રીતે અપનાવી શકીએ. નોન રેન્ડમ સેમ્પલિંગ મેથડ્સ છે. સામાન્ય રીતે સંશોધનની અંદર ક્વોલિટેટિવ રિસર્ચવાળા છે એ સામાન્ય રીતે નોન રેન્ડમ સેમ્પલિંગ મેથડ્સ વાપરતા હોય, જેમાં કન્વિનિયન્ટ સેમ્પલિંગ છે, પરપઝિવ સેમ્પલિંગ છે, સ્નોબોલ સેમ્પલિંગ છે, ક્વોટા સેમ્પલિંગ છે. આ બધા પ્રકાર ગણી શકાય. કન્વિનિયન્ટ સેમ્પલિંગની જો વાત કરીએ તો જેની પાસેથી આપણે માહિતી એકત્રિત કરવા માગીએ છીએ એવા માણસોને શોધીને એને આપણે આપણા સેમ્પલ તરીકે લઈએ. ફાઇન્ડ સમ પીપલ ધેટ આર ઇઝી ટુ ફાઇન્ડ, જેને આપણે શોધી શકીએ છીએ આપણે આપણા કન્વિનિયન્સ પ્રમાણે, આપણી અનુકૂળતા પ્રમાણે. હેફેઝાર્ડલી એમાં સેમ્પલિંગ કરવામાં આવે છે. એનો ડિસએડવાન્ટેજ છે, એના ફાયદા કરતાં ગેરફાયદો વધારે છે કે ડિફિકલ્ટી ઇન ડિટરમાઇનિંગ હાઉ મચ ઓફ ધ ઇફેક્ટ એટલે કે ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ રિઝલ્ટ્સ ફ્રોમ ધ કોઝ એટલે કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, જે સ્વતંત્ર ચલ છે એ પરતંત્ર ચલ ઉપર કેટલો અસરકારક છે એ આપણે સામાન્ય રીતે આ પ્રકારની પદ્ધતિ વડે માપી શકતા નથી. બીજા પ્રકારનું સેમ્પલિંગ છે એ પરપઝિવ સેમ્પલિંગ છે. સામાન્ય રીતે સંશોધનની અંદર એજ્યુકેશનલ જે અથવા તો શૈક્ષણિક સંશોધન થતા હોય, પીએચડી અથવા એમફિલ માટે કરતા હોય વિદ્યાર્થીઓ, ત્યારે મોટાભાગે એમનું સેમ્પલિંગ છે પરપઝિવ સેમ્પલિંગ હોય, પણ સાથોસાથ રેન્ડમ સેમ્પલિંગ પણ હોઈ શકે. પરપઝિવ સેમ્પલિંગમાં આપણે જે સમસ્યા કે જે પ્રશ્ન ઉપર સંશોધન કરવા માગીએ છીએ એ પ્રશ્નમાં આપણને ઉપયોગી થઈ શકે એવી માહિતી આપી શકે એવા જ ઉત્તરદાતાઓને અથવા તો એવી જ વ્યક્તિઓને આપણે સેમ્પલ તરીકે ઉપયોગ લેતા હોય એને જજમેન્ટ સેમ્પલિંગ પણ આપણે કહી શકીએ. ત્રીજા પ્રકારનું સેમ્પલિંગ છે નોન પ્રોબેબિલિટીમાં, એ છે સ્નોબોલ સેમ્પલિંગ. સ્નોબોલ સેમ્પલિંગ એટલે કે તમે તમારા ટોપિકને રિલેવન્ટ હોય એવા વ્યક્તિઓને તમે રેન્ડમ અથવા તો વ્યાપ વિશ્વ છે એમાંથી તમે શોધી કાઢો અને એને તમે તમારા સેમ્પલ તરીકે લ્યો. સામાન્ય રીતે આપણે એક ગેમ રમતા હોઈએ છીએ કે આપણે સર્કલમાં બેઠા હોઈએ અને ઓશિકુ અથવા તો કોઈ રૂમાલ છે એક પછી એક બધાની પાસે ફેરવતા હોઈએ છીએ અને મ્યુઝિક વાગતું હોય. મ્યુઝિક બંધ થાય એટલે જેના પાસે એ રૂમાલ હોય એને કોઈ પનિશમેન્ટ આપી અથવા એને કોઈ એક્ટિવિટી કરવાનું કહીએ. સ્નોબોલ સેમ્પલિંગ થોડું ઘણું એવા પ્રકારનું સેમ્પલિંગ કહી શકાય. એનો પણ ગેરફાયદો છે કે એમાં એક્યુરેસી છે એ આપણને બહુ મળતી નથી અને રિસર્ચરના ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા ઉપર એટલે કે એને જે વિશ્લેષણ છે એ એક્યુરેટ હોતું નથી અને સેમ્પલ સિલેક્શનનું જે છે સેમ્પલ સિલેક્શન છે એને પરિણામ ઉપર બહુ મોટો આધાર રાખતું હોય છે. ત્રીજા પ્રકારનું છે ક્વોટા સેમ્પલિંગ. આ એવા પ્રકારની પ્રોસેસ છે કે જેમાં આપણે જેની પાસેથી માહિતી લેવા માગીએ છીએ એના સૌથી પહેલાં આપણે એના ચલ અથવા તો વેરિયેબલ્સ નક્કી કરીએ છીએ અને કયા ગુણધર્મ કે કયા લક્ષણો ઉપર આપણે કામ કરવા માગીએ છીએ એનું સિલેક્શન કરી એને આઈડેન્ટિફાઈ કરી અને એવા લક્ષણો અથવા તો એવા ગુણધર્મો હોય એવી જ વ્યક્તિઓને આપણે ડેટા ગેધર માટે આપણા સેમ્પલ તરીકે પસંદ કરીએ છીએ. ક્વોટા સેમ્પલિંગ કરવા માટે 2-3 પોઈન્ટ્સ આપણે કન્સિડર કરવા જોઈએ કે તમે જે પોપ્યુલેશન અથવા તો આપણે જે વ્યાપ વિશ્વને પસંદ કરીએ છીએ એમાં આપણે કેવી ક્વોલિટી અથવા તો કેવા ગુણધર્મો ઈચ્છીએ છીએ એ આપણી પાસે નક્કી હોવું જોઈએ. બીજું, આપણે
એ ક્વોલિટીઝને આધારે એને ક્વોટા અથવા તો એને એક અલગ અલગ ગ્રુપમાં વહેંચવા જોઈએ. ત્રીજી વસ્તુ છે કે દરેક ગ્રુપમાંથી આપણે સેમ્પલ અથવા તો માણસો છે અથવા વ્યક્તિઓ છે કે ઉત્તરદાતા છે એનું સિલેક્શન કરવું જોઈએ. અને ચોથી વસ્તુ છે કે આ જે પ્રોસેસ છે એમાં આપણે ચોક્કસ કેરેક્ટરિસ્ટિક્સ અથવા ગુણધર્મ ધરાવતા અને ચોક્કસ ગ્રુપમાં વહેંચેલા આપણે વ્યક્તિઓ છે એને આપણે સેમ્પલ તરીકે પસંદ કરવા જોઈએ. પીપલ હુ આર લેસ એક્સેસિબલ, મોર ડિફિકલ્ટ ટુ કોન્ટેક્ટ, મોર રિલક્ટન્ટ ટુ પાર્ટિસિપેટ આર અન્ડર રિપ્રેઝન્ટેડ. એટલે કે આમાં જ્યારે આપણે સેમ્પલિંગ પ્રોસિજર કરતા હોઈએ ત્યારે એનો ગેરફાયદો એ થાય છે કે જે લોકોનો આપણે કોન્ટેક્ટ કરી શકતા નથી, જેના સુધી આપણે પહોંચી શકતા નથી, એવાને સામાન્ય રીતે આપણે આપણા સેમ્પલમાં લેતા નથી, જેના કારણે આપણા આખા દરેક આખા વ્યાપ વિશ્વનું પ્રતિનિધિત્વ કરી શકે એવા સેમ્પલ્સ આપણને મળતા નથી. સામાન્ય રીતે શૈક્ષણિક સંશોધનમાં પ્રોબેબિલિટી સેમ્પલિંગ કહીએ કે નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ કહીએ, જ્યારે પણ સેમ્પલિંગ પ્રોસેસ કરવાની આવે ત્યારે કોઈ એક ચોક્કસ પ્રોસેસને વળગી રહેવાને બદલે આપણે થિયોરેટિકલ સેમ્પલની પદ્ધતિ છે એને સામાન્ય રીતે વળગી રહેતા હોય છે. એટલે કે સૌથી પહેલાં આપણે સંશોધન કરવા માગીએ છીએ એના ક્વેશ્ચન્સને અનુરૂપ અથવા એ સમસ્યાને અનુરૂપ હોય એને આઈડિયા સાથે બંધ બેસતા હોય એવા સેમ્પલ્સને આપણે પસંદ કરવા જોઈએ. એ સેમ્પલ્સને રિલેવન્ટ ડેટા છે એ પણ આપણે એકત્રિત કરવા જોઈએ. એ જે એને રિલેવન્ટ ડેટા છે એનું આપણે થોડું ઘણું અર્થઘટન કરવું જોઈએ. એને આધારે આપણું એક કન્સેપ્ચ્યુઅલ ફ્રેમવર્ક આપણે બાંધવું જોઈએ. એ કન્સેપ્ચ્યુઅલ ફ્રેમવર્ક બાંધ્યા પછી આપણા સંશોધનને સ્યુટેબલ થાય, આપણા સંશોધનમાં પૂરેપૂરી રીતે ફિટ બેસે એવા હોય એવા સેમ્પલ્સ અથવા તો એવા ઉત્તરદાતાને આપણે પસંદ કરવા જોઈએ. અને આપણા સંશોધન સમસ્યાને અનુરૂપ જ આપણે સેમ્પલિંગ પ્રોસિજર કરવી જોઈએ. હવે સેમ્પલિંગ પ્રોસિજર કરવાનો મુખ્ય હેતુ હોય છે કે સેમ્પલિંગ સેમ્પલ્સની પાસેથી અથવા ઉત્તરદાતા પાસેથી આપણને જે ડેટા મળે છે એ ડેટાને આધારે આપણે જનરલાઇઝેશન તરફ જતા હોઈએ છીએ. સામાન્ય રીતે સોશિયલ સર્વે થતા હોય અથવા સોશિયોલોજી સાયન્સ સિવાયના એક્સપેરિમેન્ટલ ડિઝાઇન ન હોય એવા પ્રકારનું સંશોધન કરવામાં આવતું હોય ત્યારે મોટેભાગે જનરલાઇઝ સ્ટેટમેન્ટ કરવામાં આવતા હોય છે. સામાન્ય રીતે આપણે એમ કહેતા હોઈએ છીએ કે મને 25% લોકોના આવા જવાબ મળ્યા અને 75% લોકોના આવા જવાબ મળ્યા અને એના આધારે મોટાભાગના લોકો આવું વલણ ધરાવે છે. જો સાયકોલોજીમાં સંશોધન કરવામાં આવતું હોય તો મોટેભાગે એવું કહેવામાં આવે કે મને આવા પ્રકારનું સંશોધનની આધારે આવા પ્રકારનું રિઝલ્ટ મળ્યું છે જેના આધારે હું એમ કહી શકું કે આવા પ્રકારનું લોકો આ ગુણધર્મ ધરાવતા લોકોનું વલણ આવું હોય છે. હવે સેમ્પલ ઇથનોગ્રાફર્સ એટલે કે કોઈ એક રેસ ઉપર કે કોઈ એક ગુણધર્મ ઉપર સંશોધન કરતા હોય તો એ લોકો વેરિયેબલ્સ કેવા રાખે, એ લોકો પીપલને પસંદ કરે, પછી પ્લેસનો પણ એમાં ઉલ્લેખ કરે, કન્ટેક્સ્ટનો પણ વિચાર કરે, ઇવેન્ટ્સનો પણ એ વિચાર કરે અને ટાઈમ પીરિયડ પણ એ લોકો વિચાર કરે. પણ જો તમે કોઈ ઇન્ટરવ્યૂ મેથડ વડે તમે સેમ્પલિંગ ઇન્ટરવ્યૂ મેથડ માટે તમે સેમ્પલિંગ પ્રોસિજર કરતા હોય તો પીપલ, પ્લેસ અને ટાઈમ આ ત્રણ વસ્તુને તમારે ઉપયોગમાં લેવાની હોય. એને બદલે તમે કદાચ કન્ટેન્ટ એનાલિસિસ કરવા માગતા હોય અને સેમ્પલિંગ પ્રોસિજર કરતા હોય તો મીડિયા અને તારીખ અથવા તો ડેટ્સનો જ ઉપયોગ કરતા હોઈએ. હવે ક્વોલિટેટિવ જો સેમ્પલિંગ કરવાનું હોય તો ક્વોલિટેટિવ રિસર્ચ છે એ ક્વોલિટેટિવ રિસર્ચ ઇઝ કેરેક્ટરાઇઝડ બાય ઇન ડેપ્થ ઇન્ક્વાયરી, ઇમર્સન ઇન અ સેટિંગ, એમ્ફેસિસ ઓન કન્ટેક્સ્ટ, કન્સર્ન વિથ પાર્ટિસિપેન્ટ્સ પર્સ્પેક્ટિવ્સ એન્ડ ડિસ્ક્રિપ્શન ઓફ એ સિંગલ સેટિંગ, નોટ જનરલાઇઝેશન ટુ મેની સેટિંગ્સ. એટલે કે જ્યારે ક્વોલિટેટિવ રિસર્ચ થતું હોય ત્યારે જનરલાઇઝેશન તરફ જવા માટેનું સામાન્ય રીતે સંશોધન નથી હોતું, પણ ઇન ડેપ્થ ઇન્ક્વાયરી કરવા માગતા હોય કોઈ સેટિંગ છે કે કોઈ કન્ટેક્સ્ટ છે અથવા કોઈ પાર્ટિસિપેન્ટ્સ છે એનું વલણ કેવું છે, એનો અભિપ્રાય કેવો છે, એની ઉપર જવાનું સામાન્ય રીતે વિચારતા હોય છે. બિકોઝ સેમ્પલ્સ નીડ ટુ બી સ્મોલ એન્ડ મેની પોટેન્શિયલ પાર્ટિસિપેન્ટ્સ આર અનવિલિંગ ટુ અન્ડરગો ધ ડિમાન્ડ્સ ઓફ પાર્ટિસિપેશન, મોસ્ટ ક્વોલિટેટિવ રિસર્ચ સેમ્પલ્સ આર પર્પઝિવ. મોટેભાગે તમે જ્યારે સાયકોલોજીની અંદર કે સોશિયોલોજીની અંદર સર્વે કરતા હોય તો મોટાભાગના લોકો તમને જવાબ આપવાનો ટાળતા હોય છે. એટલે મોટાભાગના રિસ્પોન્ડન્ટ્સ છે એ તમારા સંશોધનના
જવાબો આપવા માટે કે તમારા સેમ્પલ થવા માટે તૈયાર નથી હોતા, એટલે મોટે ભાગે ક્વોલિટેટિવ રિસર્ચ છે એમાં પર્પઝિવ સેમ્પલિંગ મેથડ સૌથી વધારે વપરાતું હોય છે. રિપ્રેઝન્ટેટિવનેસ ઇઝ સેકન્ડરી ટુ ધ ક્વોલિટી ઓફ ધ પાર્ટિસિપેન્ટ્સ એબિલિટી ટુ પ્રોવાઈડ ધ ડિઝાયર્ડ ઇન્ફોર્મેશન એબાઉટ સેલ્ફ એન્ડ સેટિંગ. એટલે જ્યારે આપણે સેમ્પલ્સ પાસેથી અથવા તો આપણા ઉત્તરદાતા પાસેથી જવાબ લેતા હોય તો એની રિપ્રેઝન્ટ એટલે અથવા તો એ પ્રતિનિધિરૂપ નમૂનો છે કે નહીં એ ચેક કરવા માટે આપણે એના એને રિલેવન્ટ જે ડેટા હોય, સામાન્ય રીતે આપણે ડેટા ગેધરિંગ ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરીએ તો ડેટાની વાત કરીએ તો આપણી પાસે બે પ્રકારની માહિતી આપણે લેતા હોઈએ છીએ. એક આપણા સંશોધનને સીધી લાગતી વળગતી હોય એવી માહિતી જેને આપણે પ્રાઇમરી ડેટા કલેક્શન કહીએ, અને બીજા પ્રકારની માહિતી એવી કે જે આપણા સંશોધનને સીધી લાગતી વળગતી ન હોય પણ સંશોધનના રિઝલ્ટની અંદર, સંશોધનના પરિણામની અંદર કે સંશોધનના આપણા કન્સેપ્ટની અંદર આપણને ઉપયોગી થાય એવા પ્રકારની માહિતી હોય તો એને આપણે સેકન્ડરી ડેટા કહીએ છીએ. આ ઉપરાંતના બીજા જે સેમ્પલિંગના પ્રકારો છે, ધારો કે ઇન્ટેન્સિટી સેમ્પલિંગ છે, એટલે કે સિલેક્ટિંગ પાર્ટિસિપેન્ટ્સ હુ પરમિટ સ્ટડી ઓફ ડિફરન્ટ લેવલ્સ ઓફ ધ રિસર્ચ ટોપિક. કેટલીક વાર આપણે સેમ્પલિંગ એવા પ્રકારનું કરીએ છીએ કે જેમાં આપણે આપણા રિસર્ચ ટોપિકની સાથે લાગતા વળગતા હોય એવા જ પાર્ટિસિપેન્ટ્સની પાસેથી આપણે ડેટા કલેક્ટ કરીએ છીએ. કેટલીક વખત આપણે હોમોજીનસ સેમ્પલિંગ કરીએ છીએ, એટલે કે એની અંદર સિલેક્ટિંગ પાર્ટિસિપેન્ટ્સ હુ આર વેરી સિમિલર ઇન એક્સપિરિયન્સ પર્સપેક્ટિવ્સ ઓર આઉટલુક, એટલે કે જે લોકોના એક સરખા અનુભવો હોય, એક સરખા જ ગ્રુપમાંથી કે ક્વોટામાંથી કે ક્લસ્ટરમાંથી કે ઝુમખામાંથી આવતા હોય. એટલે કે આપણું આખું જે સેમ્પલિંગ હોય એમાં મોટાભાગના આપણા જે ઉત્તરદાતાઓ હોય એના એક્સપિરિયન્સીસ, એની એજ, એની એજ્યુકેશન લેવલ એ બધું લગભગ સરખું હોય એવા પ્રકારના નમૂના અથવા તો સેમ્પલ્સ આપણે પસંદ કરતા હોઈએ છીએ. કેટલીક વખત આપણે ક્રાઇટેરિયન સેમ્પલિંગ કરીએ છીએ, એટલે કે સિલેક્ટિંગ ઓલ કેસીસ ધેટ મીટ સમ પ્રી ડિફાઇન્ડ કેરેક્ટરિસ્ટિક્સ. એને આમ જોઈએ તો સેન્સસ સેમ્પલિંગ પણ કહી શકાય, પણ સેન્સસ એટલે કે ટોટલ, આપણે ધારો કે વસ્તી ગણતરી કરીએ છીએ તો એ સેન્સસ છે, એને આપણે સેન્સસ કહીએ છીએ કારણ કે આમાં એમાં આપણે વ્યાપ વિશ્વની એક પણ વ્યક્તિની બાદબાકી નથી કરતા, દરેકનું આપણે સર્વે કરીએ છીએ. પણ ક્રાઇટેરિયન સેમ્પલિંગમાં આપણે જે પ્રકારનું સંશોધન કરવા માગીએ છીએ એમાં આપણે જેવા ગુણધર્મવાળા કે જેવા કેરેક્ટરિસ્ટિક્સવાળા આપણા સેમ્પલ્સ ઈચ્છીએ છીએ એવા દરેક વ્યક્તિઓને આપણે જો આપણા સેમ્પલની અંદર સમાવેશ કરીએ તો એ ક્રાઇટેરિયન સેમ્પલિંગ કહેવાય. અને સ્નોબોલ સેમ્પલિંગ એટલે કે સિલેક્ટિંગ અ ફ્યુ ઇન્ડિવિડ્યુઅલ્સ હુ કેન આઇડેન્ટિફાય અધર ઇન્ડિવિડ્યુઅલ્સ હુ કેન આઇડેન્ટિફાય સ્ટીલ અધર ઇન્ડિવિડ્યુઅલ્સ હુ માઇટ બી ગુડ પાર્ટિસિપન્ટ્સ ફોર અ સ્ટડી. એટલે કે આપણે એમાંથી આપણી પાસે જે વ્યાપ વિશ્વ છે એની અંદર પણ આપણે આપણા રિસર્ચને લાગુ પડતા હોય અથવા તો આપણા રિસર્ચમાં આપણને ઉપયોગી થાય એવા ઇન્ડિવિડ્યુઅલ્સને જુદા કરીએ અને એની અંદરથી પણ બીજા એવા ઇન્ડિવિડ્યુઅલ્સ અથવા તો સેમ્પલ્સને પસંદ કરીએ કે જે આપણને આપણા સંશોધનમાં ઉપયોગ થઈ શકતા હોય. મોટે ભાગે જો શૈક્ષણિક સંશોધનની વાત કરીએ તો આપણે રેન્ડમ પર્પઝિવ સેમ્પલિંગ પ્રોસિજર જ કરતા હોઈએ, કારણ કે આપણે આખા વ્યાપ વિશ્વને તો કદી નથી લઈ શકવાના. એને સ્તરીકૃત કરવાની વાત કરીએ કે એને ઝુમખાની અંદર વાત કરીએ, પણ મોટે ભાગે આપણે જ્યારે સંશોધન કરતા હોય અને પીએચડી કે એમફિલ માટેનું જ્યારે વિદ્યાર્થીઓ સંશોધન કરતા હોય ત્યારે તો જરૂરી છે કે એમને પોતાના સંશોધનમાં ઉપયોગી થાય અને એ લોકો જે ધારણા બાંધીને બેઠા છે, એમની જે ઉત્કલ્પના છે એનો એમને જવાબ મળે એવા પ્રકારના સેમ્પલ્સ જોઈએ. એટલે મોટે ભાગે રેન્ડમ પર્પઝિવ સેમ્પલિંગ છે એ સામાન્ય રીતે કરવામાં આવે વિથ અ સ્મોલ સેમ્પલ સિલેક્ટિંગ બાય રેન્ડમ મીન્સ પાર્ટિસિપન્ટ્સ હુ વેર પર્પઝિવલી સિલેક્ટેડ એન્ડ આર ટુ ન્યુમરસ ટુ ઇન્ક્લુડ ઓલ ઇન ધ સ્ટડી. એટલે કે આપણી પાસે વ્યાપ વિશ્વ ઘણું મોટું હોય પણ બધાને આપણે સિલેક્ટ ન કરી શકતા હોય, પણ એમાંથી જ આપણા હેતુમાં ઉપયોગી થાય એવાને આપણે પસંદ કરીએ. હવે સેમ્પલિંગ પ્રોસિજર અથવા તો સેમ્પલિંગ મેથડ કઈ લેવી આપણે વાત કરી, પણ કેટલા લેવા, કઈ રીતે એ આપણે જોયું, પણ કેટલા, જો વ્યાપ વિશ્વ કેટલું છે તો કેટલા સેમ્પલ લેવા અને વ્યાપ વિશ્વ કેવડું છે તો કેવડા કેટલા સેમ્પલ લેવા. ક્વોલિટેટિવ રિસર્ચર્સ સીક સેચ્યુરેશન, એટલે કે ક્વોલિટેટિવ રિસર્ચર હોય એને મોટે ભાગે એવું હોય કે જેટલા વધારે સેમ્પલ એટલું જનરલાઇઝેશન તરફ એ જઈ શકે અથવા તો પોપ્યુલેશન અથવા વ્યાપ વિશ્વની અંદર
શું એની માન્યતા છે, શું એનું મનોવલણ છે, શું એના અભિપ્રાયો છે, એના તરફ વધારે સારી રીતે જઈ શકાય. પણ જો ક્વોન્ટિટેટિવ રિસર્ચરની વાત કરીએ તો એ લોકોને સ્ટેટિસ્ટિકલ વેલિડિટી જોતી હોય. ક્વોન્ટિટેટિવ અથવા તો સંખ્યાત્મક આપણને જ્યારે મળતું હોય ત્યારે આંકડાકીયની આંકડાની દ્રષ્ટિએ અથવા તો આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ આ સંશોધન વેલિડ છે કે કેમ એ ચેક કરવા માટે એ લોકો સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરતા હોય છે. ક્વોલિટેટિવ રિસર્ચર સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરે છે એટલા માટે એ લોકો સાથે એમાં સ્ટાન્ડર્ડ ડેવિએશન અથવા તો પ્રમાણ વિચલન લે છે કે જેના કારણે એ જે કંઈ સંશોધન કરે છે એને એના એ લોકોને જે જવાબ મળે છે એના આધારે એ લોકો જે જનરલાઇઝ સ્ટેટમેન્ટ તરફ જાય છે એને એ લોકો આંકડાની દ્રષ્ટિએ મૂલ્યાંકનની દ્રષ્ટિએ મૂકી શકે એટલા માટે એ લોકો પ્રમાણ વિચલન અને પ્રમાણ ભૂલનો ઉપયોગ કરે છે. જ્યારે ક્વોન્ટિટેટિવ રિસર્ચર છે એ મોટે ભાગે સ્ટેટિસ્ટિકલ વેલિડ હોય એવા પ્રકારના જ સેમ્પલિંગ અથવા તો સેમ્પલ્સની સંખ્યા એટલી જ લેતા હોય છે. હવે જો આપણે વાત કરીએ કે કેટલા સેમ્પલ લેવા જોઈએ એટલે કે સાઇઝ કેટલી હોવી જોઈએ. આપણે જે સેમ્પલ પસંદ કરીએ છીએ સેમ્પલ પ્રતિનિધિરૂપ નમૂનો પણ હોવો જોઈએ અને સાથોસાથ એનું સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ પણ કરી શકતા હોવા જોઈએ. લાર્જર સેમ્પલ્સ આર મોર લાઇકલી ટુ ડિટેક્ટ અ ડિફરન્સ બિટવીન ડિફરન્ટ ગ્રુપ્સ. જેમ તમારા સેમ્પલ મોટા અથવા તો સેમ્પલની સંખ્યા વધારે એમ બે ગ્રુપની વચ્ચે ડિફરન્સ છે એ તારવવો એ તમને વધારે અઘરું પડે છે. સ્મોલર સેમ્પલ્સ આર મોર લાઇકલી નોટ ટુ બી રિપ્રેઝેન્ટેટિવ. જો સેમ્પલ્સ ઓછા હોય એટલે કે એની સંખ્યા ઓછી હોય તો એ પ્રતિનિધિરૂપ નમૂનો નહીં હોય એવું પણ તમે કહી શકો. પણ સેમ્પલિંગની સંખ્યા કેટલી હોય છે એના માટેનો કોઈ જો રૂલ કહીએ, થંબ રૂલ કહીએ, તો ધ લાર્જર ધ પોપ્યુલેશન સાઇઝ ધ સ્મોલર ધ પર્સન્ટેજ ઓફ ધ પોપ્યુલેશન રિક્વાયર્ડ ટુ ગેટ અ રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ. એટલે જેટલું લાર્જર વ્યાપ વિશ્વ હોય એટલો તમને પ્રતિનિધિરૂપ નમૂનો મળવો મુશ્કેલ છે. પણ જો સ્મોલર સેમ્પલ હોય, ધારો કે 100 સેમ્પલ હોય, તો તમારે સેમ્પલિંગ કરવાની જરૂર જ નહીં, તમે સેન્સસ કરી શકો અથવા તો ટોટલ પોપ્યુલેશનને એમાં લઈ શકો. પણ જો તમારી પોપ્યુલેશનની સાઇઝ 500ની આસપાસ છે તો તમારે 50% સેમ્પલ તરીકે લેવા જોઈએ. જો તમારી વ્યાપ વિશ્વની સાઇઝ છે એ 1500ની આસપાસ છે તો 20% તમારે સેમ્પલ લેવા જોઈએ. અને જો તમારે 5000થી અથવા 2000-3000 કે 5000થી વધારે પણ વ્યાપ વિશ્વની સાઇઝ છે તો 400-500 તમે સેમ્પલ લ્યો તો એ સેમ્પલિંગ પ્રોસિજરની દ્રષ્ટિએ યોગ્ય કહેવાય. હવે સેમ્પલિંગ એરર અને સેમ્પલિંગ બાયાસ થવાની પણ શક્યતા છે. બહુ ટૂંકમાં પતાવીશ, આપણે બહુ ઓછો સમય છે. અ ફેમસ સેમ્પલિંગ મિસ્ટેક. આ લોકોએ સર્વે કર્યો હતો પણ એમાં એ લોકોએ જે સર્વે કર્યો તો એમાં ફક્ત એમણે રિચ પીપલને જ ઇન્ક્લુડ કરેલા હતા અને જે લોકો વોટ કરી શકે જેની પાસે ટેલિફોન હતો એને જ એ લોકોએ ઇન્ક્લુડ કરેલા હતા. એક સેમ્પલિંગ મિસ્ટેક કહી શકાય. આ પણ એક પ્રકારની સેમ્પલિંગ એરર જ છે કે 1948 મત એ લોકોએ લીધા હતા કોઈ એક વલણ માટે, તો એમાં પણ એમણે જે બિહેવિયરલ ચેન્જ જોવા માટે 1948 લોકોના મત લીધા હતા એ પણ જે લોકો ન્યૂઝપેપર વાંચતા હોય એવા લોકોના જ લીધા હતા. સેમ્પલિંગ એરર જે છે એ સામાન્ય રીતે ચાન્સ એન્ડ રેન્ડમ વેરિએશન ઇન વેરિએબલ્સ ધેટ અકર્સ વેન એની સેમ્પલ ઇઝ સિલેક્ટેડ ફ્રોમ ધ પોપ્યુલેશન. સેમ્પલિંગ એરર ઇઝ ટુ બી એક્સપેક્ટેડ. ટુ એવોઇડ સેમ્પલિંગ એરર સેન્સસ સામાન્ય રીતે કરવો જોઈએ, પણ એજ્યુકેશનલ મેથડમાં આપણે સેન્સસ કરી શકતા નથી. કેટલીક નોન રેન્ડમ ડિફરન્સીસ જે છે એને પણ દૂર કરવા માટે કેટલીક વાર એવું થાય કે જે સેમ્પલિંગ રિસર્ચર છે એના મગજમાં જો કોઈ પૂર્વગ્રહ હોય તો સેમ્પલિંગ બાયસ થવાની શક્યતા છે. એને જો આપણે કંટ્રોલ કરવો હોય તો બી અવેર ઓફ ધ સોર્સિસ ઓફ સેમ્પલિંગ બાયસ એન્ડ આઇડેન્ટિફાય હાઉ ટુ એવોઇડ ઇટ. ડિસાઇડ વેધર ધ બાયસ ઇઝ સો સિવિયર દેટ ધ રિઝલ્ટ્સ ઓફ ધ સ્ટડી વિલ બી સિરિયસલી એફેક્ટેડ એન્ડ ઇન ધ ફાઇનલ રિપોર્ટ ડોક્યુમેન્ટ અવેરનેસ ઓફ બાયસ રેશનલ ફોર પ્રોસિડિંગ્સ પોટેન્શિયલ ઇફેક્ટ્સ શુડ બી કન્સિડર્ડ. મિત્રો, કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો.